જેને ઘરે નિત્ય ધાર્મિક વિધિ વિધાન થાય છે, આપણે છેલ્લી 5 મિનિટ છે હવે પૂરું કરીએ છીએ, જેને નિત્ય ઘરમાં ધાર્મિક વિધિ વિધાન થાય છે, પ્રમુખ સ્વામી મહારાજ એને ઘર સભા કહેતા. બીએપીએ સંસ્થામાં લાખો પરિવાર અમારી સંસ્થામાં એ ઘર સભા કરે છે. ઘર સભા એટલે શું? એ પ્રમુખ સ્વામી મહારાજનું અમૂલ્ય યોગદાન છે સમાજને. ઘર સભા એટલે અઠવાડિયામાં 2 વખત તમામ પરિવારજનોએ ઘરમાં ભેગું થવાનું. હા, રાત્રિ ભોજન માટે તમે નિત્ય ભેગા થતા હશો, કોઈ સાળો ટીવી પ્રોગ્રામ જોવા માટે ભેગા થતો, ઇટ્સ ફાઇન. પણ કેવળ સ્પિરિચ્યુઅલ સેશન માટે, આધ્યાત્મિક સેશન માટે તમારે 1/2 કલાક માટે ભેગા થવાનો. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, જે પણ ઈષ્ટદેવમાં આપણે માનીએ છીએ. પછી 10 મિનિટ આપણા સદગ્રંથોનું વાંચન, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય. પછી 5 મિનિટની ચર્ચા, કોને શું વાત ગમી. પછી 5-10 મિનિટ સાથે બેસીને આખા દિવસમાં જે કંઈ એકબીજાને કંઈ વાત કરવી હોય કરી શકો, અને ભગવાનની આરતી કરીને છૂટા પડો. અઠવાડિયામાં 2 વખત કરવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા, અને પોતે પોતાના અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. બીએપીએ સંસ્થા, મારી સંસ્થામાં ઘર સભા નામની પુસ્તિકા તૈયાર થઈ છે. આ પુસ્તિકામાં એક્ચ્યુઅલ પ્રસંગો, જે તે વ્યક્તિઓના નામ ગામ સાથે એમની અનુમતિ લઈને લખવામાં આવ્યા છે. હજારો પરિવારમાં ઘર સભાને લીધે સાસુ વહુના ઝઘડા મટી ગયા. હજારો પરિવારમાં ઘર સભાને લીધે બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈ મતભેદ રહેતા હતા, અને એની રીતે ઘર્ષણ રહેતું હતું, મનભેદ થયા હતા, એ મટી ગયા. હજારો પરિવારમાં પતિ પત્ની વચ્ચે શંકાઓ હતી ચારિત્ર સંબંધી, એ મટી ગઈ ને પરિવાર સુખી થઈ ગયો. હજારો પરિવારમાં સંતાનોને ભણવામાં રસ રુચિ ઓછા હતા, અથવા તો કંઈક એને એકેડેમિક પરફોર્મન્સ ઓછું આવતું હતું, કે આ ઘર સભાને લીધે એનું એકેડેમિક પરફોર્મન્સ વધ્યું હોય એવા પ્રસંગો બન્યા છે. હજારો પરિવારોમાં એ નાસ્તિકવાદમાંથી કોઈ એકાદ પરિવારજનમાં નાસ્તિકવાદ હોય એ આસ્તિક થયો હોય અને પરિવારમાં સુમેળ થયો હોય એવા પ્રસંગો છે. હજારો પરિવારમાં એ પરિવાર ભક્તિની સાથે સાથે સમાજ સેવાની પ્રેરણા મળી હોય એવા પ્રસંગો છે. એ આ ઘર સભાથી બનતા. આવા પ્રસંગોમાંથી એકાદ પ્રસંગ દરેક ઘરમાં બને તો આખું વિશ્વમાં શાંતિ થાય કે ના થાય? તો આ ઘર સભાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. આજે અમે અહીંયા આવ્યા છીએ તમારા પ્રસંગે. આ અમારા પૂજ્ય વિવેક મંગલ સ્વામી છે, એ બીએપીએસ સંસ્થા જે અમારે અહીંયા કચ્છ પ્રદેશમાં છે એના મુખ્ય સંત છે. અમારી ભાષામાં એમને અમે કોઠારી સ્વામી કહીએ. એ તમે હવે ભુજ જાઓ તો ભુજમાં સ્વામિનારાયણનું મંદિર છે અને ત્યાં સંતો રહે છે. અમારા પરમ ચેતન સ્વામી છે, એ પણ અમારા વડીલ સંત છે. આ બધા સંતો અહીંયા ભુજમાં રહે છે. તો આ બંને સંતો અહીંયા ભુજ મંદિરે છે ને આખું મોટું મંદિર બંધાશે એમાં બંને સંતો નું ખૂબ મોટું યોગદાન છે. અને બધા જ સંતો બેઠા છે, તમામનું છે. તો તમે ત્યાં જાઓ તો ત્યાં મળજો, અને આ સંતો પાસે તમે બેસજો, ના ઘર સભાની વાત સાંભળજો. અને આ ઘર સભાથી આટલા હજારો પરિવારને લાભ છે. એટલે આજે અમે તમારા ઉત્સવમાં આવ્યા છે, એટલે તમને જેમ ભેટ આપવાની વાત કરીએ એમ અમે પણ તમને એક ભેટ આપીએ છીએ. અમે તો બીએપીએસના સંતો છીએ એટલે અમારી પાસે પૈસા ના હોય, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી. બીએપીએસના કોઈ સંત પૈસા ન રાખે એટલે અમે તમને બીજી ભેટ નહીં આપી શકીએ. પણ આ ઘર સભાની ભેટ તમને આપીએ છીએ. અહીંથી તમે અઠવાડિયે 1 વખત ઘર સભા કરો એન્ડ સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી ઇન 6 મંથ્સ. આઈ ચેલેન્જ એન્ડ આઈ ગેરંટી. હું તમને ગેરંટી આપું છું કે પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત તમે અઠવાડિયે 1 વખત ઘર સભા કરો અને તમારા પરિવારમાં સમજણનું લેવલ, એકબીજા પરિવારજનો માટે ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ, એટલે એકબીજાને સહન કરી લેવા, એકબીજાને સ્વીકારી લેવા, નાની નાની વાતોમાં ઝઘડા ઊભા ના કરવા, એ બધું એમને એમ શરૂ થઈ જશે. તમે જોવો આ ચેન્જ, એ આવશે. એ આ ચેન્જની મોટી વાત છે. એટલે એ આ બહુ જ મોટી ચેન્જ આવશે તમારા પરિવારમાં. એ તમે પ્રયોગ કરજો. હું તમને આ પ્રયોગ આપું છું.
પ્રયોગ ખાતર તમે છ મહિના કરશો આ ઘર સભા પ્રયોગ ખાતર, હા કે ના? આંગળી ઊંચી કરો, પ્રયોગ ખાતર કરજો, બધે આંગળી ઊંચી કરી તમે કરજો. અને તમને છ મહિનામાં કંઈ આવો લાભ ન દેખાય ને પ્રહલાદભાઈ, ગેરંટીની વાત કરું છું. અમારે પીએસપી વાળો બેઠા છે પ્રહલાદભાઈ, અને અમારે ત્યાં બરોડામાં એક મોટું કામ હવે એ કરવાના છે. એ બહુ એ તમને છ મહિનામાં કંઈ સારો અનુભૂતિનો લાભ ન થાય, કંઈ ચેન્જ, નાનો ચેન્જ, હું એમ નથી કહેતો બહુ મોટો ચેન્જ આવી જવાનો છે, એ પણ આવે ધીમે ધીમે. સમ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન યોર પર્સનલ લાઈફ, ઇન યોર ફેમિલી લાઈફ, ઇન યોર બિઝનેસ લાઈફ, એ તમને ન દેખાય ને તો એ દેખાશે જ તમને, અનુભવાશે. પણ જેમ તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ પેલી આઈએસઓ હોય ને, આઈએસઓ પ્રોડક્ટ હોય ને એટલે માર્કેટમાં વેલ્યુ બહુ હોય, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમાં મારી ઘર સભાની પ્રોડક્ટ પણ આઈએસઓ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આઈએસઓ પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ છીએ, દમ ધોકાર ચાલશે, તમે જુઓ, ટ્રાય ઇટ એન્ડ યુ વિલ ગેઇન ફ્રોમ ઇટ. તો આ ઘર સભાની વાત છે ને, યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં, છેલ્લી વાત કરીને પૂરું કરું છું, યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એક જગ્યાએ કોઈ રિસર્ચ કરી, એને ઘર સભાની ખબર નથી, પણ એ લોકોએ શું રિસર્ચ કરી બહુ ધ્યાનથી સાંભળજો, કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ છે અને પરિવારજનો બધા કંઈક નાનો મોટો ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે, આપણે સવારે ભગવાન પાસે અગરબત્તી કરીએ, કંઈક દીવો કરીએ, કંઈક ભગવાન પાસે ઉભારીને બે માળા કરીએ કરીએ છે ને, થોડીક કંઈક નાની ધાર્મિક વિધિ વિધાન જે પરિવારમાં નિત્ય થાય છે, અને જે પરિવારમાં નાસ્તિક વાત છે, કોઈ શ્રદ્ધા નથી ને કંઈ આ થતું નથી, એ બંને પ્રકારના પરિવારમાં શું તફાવત છે? 10 વર્ષ સર્વે ચાલ્યો, 1 લાખ પરિવારમાં ચાલ્યો, દુનિયાના 100 દેશોમાં ચાલ્યો, 5 ખંડ ઉપર ચાલ્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી ચાલ્યો, એટલે સુપર્બ વાઇડ સર્વે અને સુપર્બ ડેટા મળે. કોઈ એક સંગઠિત પરિવાર ગ્રુપમાં નહોતો આ સર્વે. સર્વેના અંતે શું લખ્યું? કે જે પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, એ પરિવારમાં નહીં માનનારા પરિવાર કરતાં ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ વધારે દેખાણું, એટલે કે એકબીજાને સહન કરવા, સહનશક્તિ અને એકબીજાને સ્વીકારી લેવા, એ ભાવ વધારે દેખાણો, તો આ પરિવારની દ્રષ્ટિએ લાભ થયો કે ના થયો? યસ ઓર નો? બહુ મોટો લાભ છે, કારણ કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ નથી એટલે તો છૂટાછેડા થાય છે. દિલ્હીમાં રોજ 70 કેસ નોંધાય છે છૂટાછેડાના, મુંબઈમાં, બાંડ્રામાં, ત્યાં ફેમિલી કોર્ટમાં રોજના 80, હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. ત્યાં આટલો બધો તો શું વાંધો પડી જતો હશે? એમાં આશ્ચર્યની એ વાત છે કે આમાંથી 5% 60 થી ઉપરના ઉંમરના નોંધે છે. એટલે 60 વર્ષ ને તારે તું થયો, તારી ઉંમર 25 વર્ષ, તારે લગ્ન થયા, 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15 જ ચલાવવાનું છે, પછી તો એકાદી વિકેટ એમ પડવાની છે, ચલાવી લે ને ભાઈ, પણ નથી ચાલતું. કેમ? ટોલરન્સ નહીં, સહનશક્તિ 0, એક્સેપ્ટન્સ જ નહીં. અમારા બીજી સોની સાહેબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા ફેમિલી કોર્ટમાં, 25,000 થી વધારે ફેમિલી ડિસ્પ્યુટ્સ અમે કોર્ટમાં જજ તરીકે સાંભળેલા છે બે પક્ષના. એને એક દિવસ આવા કાર્યક્રમમાં મેં બોલાવીને પૂછેલું કે તમે 25,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં તમે સાંભળ્યા છે બે પાર્ટીને, તો હવે તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? કારણ કે અનુભવી વ્યક્તિ ને, 25,000 પરિવારોનો વિખવાદ એમણે પોતાની 30 વર્ષની જજ તરીકે કારકિર્દીમાં સાંભળ્યા છે અને બે પરિવારની આર્ગ્યુમેન્ટ સાંભળી છે, એટલે એના જેટલો તો કોઈ અનુભવી વ્યક્તિ કહેવાય નહીં પરિવાર વિખવાદમાં. ઇન્સ્ટન્ટ સોની સાહેબે જવાબ આપ્યો કે ટોલરન્સ એટલે સહનશક્તિ 0 પર ગઈ અત્યારે પરિવારોમાં, અને એકબીજાને રીતે પૂર્ણ રીતે સ્વીકારવાના નહીં. સહનશક્તિ તો એટલી 0, કોઈક આપણી સામે આમ જોતો હોય તો એમ લાગે કેમ જોતો હશે, કેમ જોતો હશે, એનું કારણ કહું, કેમ જોતો હતો કહું? આંખ છે જોવે, આંખ શેની માટે છે? જોતો હોય એમાં તો એને બિચારે 2 જ વાર આમ જોયું, 2 માં એમાં 1 વાર તો તું વચ્ચે આવી ગયો હતો, બાકી તારી સામે 1 જ વાર જોયું, જોવે. એમાં આટલું બધું ડાઉટ મનમાં રાખવાની શું જરૂર છે?
વાય આર યુ ડાઉટિંગ સમબડીઝ ઇન્ટેન્શન્સ? ઓકે, એટલે આપણું મન એટલું છીછરું થઈ ગયું છે, મન એટલું નબળું થઈ ગયું છે. યુનિવર્સિટીમાં રિસર્ચમાં બીજો મુદ્દો કીધો, જે ધાર્મિક વિધાન વિધિ વિધાન કરતા હતા શ્રદ્ધાળુ પરિવાર, એના પરિવારોનું છોકરાઓનું એકેડેમિક રિઝલ્ટ સારું હતું. ત્રીજો લાભ ગણાવ્યો કે એ પરિવારોમાં કમ્યુનિટી સર્વિસીસ, સેવાની ભાવનાઓ સારી, નહીં માનનારા પરિવારો કરતા. તો પરિવારની દ્રષ્ટિએ શ્રદ્ધા અને ભક્તિનો લાભ છે. આ બધા પ્રમુખ સ્વામી મહારાજે તો 70ની દાયકામાં કહેલા, એટલે જ ઘર સભા બધે BA PS માં ચાલુ થઈ. આ યુનિવર્સિટીના રિસર્ચ તો છેલ્લા 10-15 વર્ષમાં આવ્યા છે. એટલે જે સંતને આવો ભગવાનનો સાક્ષાત્કાર હોય, એ સમાજની નાડી જાણતા હોય અને સમાજને કઈ તરફ લઈ જવો જેથી સુખી થાય એ રીતભાત જાણતા હોય, એવા હતા પ્રમુખ સ્વામી મહારાજ. એટલે અમને આ ઘર સભા આપી છે. એટલે અમે તમને આ ઉત્સવમાં આવી, તમે અમને બોલાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને કાંતિભાઈનો આગ્રહ હતો અમારા દિલ્હીથી, જગદીશભાઈ એમને પણ ત્યાં દિલ્હીમાં અમારા મુનિવત્સલ સ્વામીને બધાનો સંપર્ક કરેલો, અને આજે પાછો પ્રહલાદભાઈનો ફોન આવી ગયો સીધો જ. આવો છો ને? મેં કહું હા, ઓન ધ વે જ છીએ, આવી જ જવાના છીએ અને પહોંચી જ જવાના છીએ. અને સાથે સાથે અમારા સ્નેહજીવન સ્વામી રહી ગયા. આ સ્નેહજીવન સ્વામી છે તો આ વિસ્તારમાં બહુ ફરે છે, અહીંયા આવે છે. સ્નેહજીવન સ્વામી તમે ઊભા થાવ એટલે બરાબર બધાને પરિચય થાય, કારણ કે એ તમને એ તમારા ગામ સુધી ટચ થાય છે. હા, અને આ પુણ્ય નિલય સ્વામી, હા એમ એ એમની સાથે છે. આ બંને સંતો આ લોકો અહીંયા ખોંભડી સુધી આવે છે અને આજુબાજુના ગામોમાંય આવે છે. એટલે કોક વખત તમારે આમ એનર્જી લો પડતી હોય ને સહેજ, મેન્ટલ અને ઇમોશનલ એનર્જી, તો આ બે એનર્જી પાવર હાઉસ, રોમિંગ પાવર હાઉસ આજુબાજુના જ છે BA PS માં. એને મળજો અને વાત કરજો એટલે પાછું એનર્જી આપી દેશે. એ અમારા સ્નેહજીવન સ્વામી, તો એની વર્ષોથી ફરે, કેટલા વર્ષ થાય? હા, કેટલા બધા વર્ષોથી ફરે છે. તો એટલે વિચરણ કરે છે અહીંયા, બધે ઘરે ઘર જાય છે, પધરામણી કરે છે, વ્યસન મુક્તિ કરાવે છે, તમારા સંતાનોને બેસીને સમજાવીને સંસ્કાર આપે છે. એટલે છેલ્લી વાત આ કે તમે ઘર સભા કરજો, અઠવાડિયે એક વખત ચાલુ કરો. તમને ના ફાવે, ના ગમે તો 6 મહિના પછી છોડી દેજો. ભલે મિકેનિકલ ક્રિયા થાય પણ 6 મહિના સુધી મિકેનિકલ પ્રોસેસ પણ કરજો, ડુ ઇટ. અને પછી 6 મહિના પછી તમને ના ફાવે તો કહેજો ને. આ બધા સંતો કે દાદા પેલી મોટી મોટી વાત કરી પેલા સ્વામીએ, પણ કે અમને ગમ્યું નથી, જામ્યું નથી તો પાછું આપી દેજો, પણ અમારી પ્રોડક્ટ IS હોય છે, એમ પાછી નહીં પડાય, એમ પાછી નહીં પડે, તમને અનુભવ થશે. પછી તમે અઠવાડિયે 2 વાર કરશો, અને પછી તમે અઠવાડિયે રોજ કરશો, અને પછી તમે ચૂકી જશો ને તો તમને દુઃખ થશે. અને તમે એકલા હશો ને, બસમાં ટ્રાવેલિંગ કરતા હશો ને, તોય તમે એ ટાઈમે કરશો, એવો તમને એવી આદત પડી જશે. કારણ કે શુગર ઇઝ સ્વીટ, ખાંડમાં સાકરમાં મીઠાશ છે, એમ અધ્યાત્મમાં ભક્તિમાં અત્યંત મીઠાશ છે. એ આધ્યાત્મિક મીઠાશ એ તમને ઘર સભાથી મળશે. એ પ્રમુખ સ્વામી મહારાજનું પૃથ્વી પર અવતરણ એમનું સૌથી મોટું યોગદાન સમાજને આ છે. તો આ અમારી તમને ભેટ છે, એ તમે ચોક્કસ સ્વીકારજો અને શ્રદ્ધાથી કરજો. અને આજે આપણે એવો સંકલ્પ કરીએ કે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિનો હીરક જયંતિ, એટલે અત્યારે 50 વર્ષ છે ને, 25 વર્ષ પછી હીરક જયંતિ, એ પણ ભવ્યતાથી ઉજવાય. એમનો શતાબ્દી મહોત્સવ એ પણ ખૂબ ભવ્યતાથી ઉજવાય. અમે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો. તમારામાંથી કેટલા જણા આવેલા, કેટલા જણાએ ઉત્સવ જોયેલો? ઘણા બધાની આંગળી ઊંચી, ઘણા બધા એ ઉત્સવમાં આવેલા. એવો મોટો ભવ્ય ઉત્સવ અહીંયા થાય એવી અમારી આ ખોંભડી પાટીદાર સનાતન સમાજના તમામ આગેવાનો અને સભ્યો પ્રત્યે અમારી એવી શુભેચ્છા છે, અમારી પ્રાર્થના છે કે આવો ને આવો સમાજ તમારો સંગઠિત રહે, અને સંગઠિત રહી અને એકબીજા બધા સાથે રહી અને આ લોકનો વ્યવહાર પણ તમારો સુધારો અને પરલોકની ગતિ પણ સુધારો, બંને કરી શકો એવી તમારી માટે ખૂબ ખૂબ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય.